શહેરના ઉદના વિસ્તારમાં એક ગુરુવારે મોડી રાત્રે એક દુર્ઘટના ઘટી હતી, જેમાં કોલોનીમાં આવેલા મકાનનો સ્લેબ તૂટી પડતા બે માસૂમ બાળકો નીચે દબાઈ ગયા હતા. ઘટનાના પગલે સ્થાનિક લોકોએ ત્યાં દોડી જઈ ફાયર વિભાગને જાણ કરી હતી અને બંને બાળકોને કાટમાળમાંથી બહાર કાઢી હોસ્પિટલ લઈ જવાતા ત્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. જો કે માતા પિતાનો આ દુર્ઘટનામાં બચાવ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. શહેરના ઉધનામાં અંબર કોલોનીમાં ગુરુવારે મોડી રાત્રે એક મકાનનો સ્લેબ તૂટી પડતા નૈતિક અને નિધિ ગોલવાર નામના બે માસૂમ બાળકોએ જીવ ગુમાવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. ઘટના બાદ ફાયર વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક બંને બાળકોને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર માટે સિવિલ લઈ જતા બંનેને મૃત જાહેર કરાયા હતા. ઉધના પોલીસે હવે આ બાબતે આગળની તપાસ હાથ ધરી છે. નરેશભાઈ ગોલીવાર પોતાની પત્ની શારદા તથા બે બાળકો સાથે ઘરમાં સૂતા હતા. દરમિયાન મોડી રાત્રે મકાનનો સ્લેબ ધરાશાયી થતા બંને બાળકોના મોત નિપજ્યા, જ્યારે નરેશભાઈને માથાના ભાગે ઈજા થઈ હતી. ઘટનાને લઈ ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના લગભગ રાત્રિના 12:15 બની હતી. નરેશભાઈ ગોલીવાર તેમના પત્ની શારદા તથા કોલ મળતા જ ફાયરની ટીમે ઘટનાસ્થળે દોડી ગઈ હતી, જ્યાં લોકોએ બંને બાળકોને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ ગયા હતા. એટલું જ નહીં પણ સ્લેબ નિદ્રાધીન બાળકો પર પડ્યો હોવાનું જાણવા મળ્યું હતું. ફાયર ઓફિસર પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે નરેશ ગોલીવારના ગ્રાઉન્ડ સાથે બે માળના મકાનમાં ઘટના બની હતી. બાળકો જમીન પર અને માતા પિતા પલંગ પર સૂતા હતા. અચાનક બીજા માળનો સ્લેબ તૂટી પડતા અડધો કાટમાળ સૂતેલા બાળકો પર અને અડધો માતા પિતા પર પડ્યો હતો, જેમાં બાળકો ગંભીર રીતે દબાઈ ગયા હતા, જ્યારે માતા પિતાનો બચાવ થયો હતો. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જોરદાર ધડાકા સાથે પડેલા સ્લેબને લઈ પાડોશીઓ ભેગા થઈ ગયા હતા અને તાત્કાલિક દોડી આવ્યા હતા. ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં પાડોશીઓએ બાળકોને કાટમાળમાંથી બહાર કાઢી ખાનગી વાહનમાં સિવિલ લઈ ગયા હતા, જ્યાં બંનેને મૃત જાહેર કરાયા હતા. પોલીસ દ્વારા આ ઘટનાને લઈને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત.